यूनेस्को यूनाइटेड नेशन ऑफ सोशल एंड इकोनॉमिक काउंसिल टूंकमा जेने इकोसोस कहे छे तेनी साथे सेली काउंसिल ऑफ एम्पावरमेंट लेडी ऑफ इंटरनेशनल द्वारा फिलिपींस मुकामे वर्चुअल कॉन्फ्रेंस तारीख 5-8 मार्च सुधी योजाई रही छे। आ वर्चुअल कॉन्फ्रेंस में 25 रॉयल हाउस ना स्पीकर भाग लेवाना छे। आ वर्चुअल लेवल नी आंतरराष्ट्रीय कॉन्फ्रेंस योजाई रही छे। आ 25 रॉयल स्पीकर पैकी एक कच्छ यूनिवर्सिटी ना डिपार्टमेंट ऑफ इकोनॉमिक ना हेड डॉक्टर कल्पनाबेन सतीजा भाग लई रहा छे। तेमना प्रवचन नो 5मो क्रम छे। तेओ विमेन कमिटमेंट इन चैलेंजिंग इन इक्विलिटी એટલે કે અસમાનતાની સામે સ્ત્રીઓ શું કરી શકે છે તે વિષય ઉપર પ્રવચન છે। ફિલિપિન્સના સમય આ કોન્ફરન્સનો ભારતનો સમય છે। બપોરે 4:45 મિનિટ થી 6:45 મિનિટ સુધી 8 તારીખ સુધી દરરોજ 2 કલાક આ કોન્ફરન્સમાં કામ થશે। 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિષય છે અને પાવર વુમન થીમ છે। કોન્ફરન્સનો સમગ્ર બાબતે ડોક્ટર કલ્પનાબેન સતીજાએ જણાવ્યું હતું કે એકચ્યુઅલી યુનેસ્કો છે એ યુનાઇટેડ નેશન્સનું હૃદય માનવામાં આવે છે અને યુનેસ્કો આખા વિશ્વમાં અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક સોશિયલી અને એન્વાયરમેન્ટલને રિલેટેડ વિશ્વમાં જેટલા બી પ્રકારની જે બી ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ થતી હોય છે એ યુનેસ્કો દ્વારા જ આયોજવામાં આવતી હોય છે। એટલે યુનેસ્કો ઇઝ અ પાર્ટ ઓફ ધ યુનાઇટેડ નેશન્સ। અને બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે યુનેસ્કો દ્વારા આ એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ખાસ કરીને જ્યારે મહિલા સશક્તિકરણ માટે યોજવામાં આવી રહી છે ત્યારે એ હું જરૂરથી જણાવવા માગીશ કે આ કોન્ફરન્સમાં ટોટલ લગભગ 25 કન્ટ્રીઝ પાર્ટિસિપન્ટ કરી રહ્યા છે। 25 કન્ટ્રીઝમાંથી કરીબન 12-14 કન્ટ્રીઝ એવા છે કે એમના જે સ્પીકર છે દે ઓલ આર ફ્રોમ ધ રોયલ હાઉસીસ। એટલે કોઈક કન્ટ્રીના ક્વીન્સ છે, કોઈ કન્ટ્રીના પ્રિન્સેસ છે, હર હાઈનેસ છે, આવા લોકો જે લેડી કાઉન્ટેસમાં આવતા હોય છે એવા લોકો આ યુનેસ્કોના સ્પીકર છે। અને મારું એ સદભાગ્ય છે કે હું ઘણા વર્ષોથી યુનાઇટેડ નેશન સાથે તો કામ કરી જ રહ્યો છું પણ ઓફિશિયલી હું હવે યુનેસ્કો સાથે પણ જોડાઈ છું। બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે યુનાઇટેડ નેશન સાથે કામ કરવા માટે તમારે બધા જ એના સ્ટેજીસ કવર કરવા પડે છે। અલગ અલગ સ્ટેજ ઉપર એ લોકો અલગ અલગ પ્રકારની તમને ભૂમિકા આપે છે અને સાથે સાથે એ ભૂમિકા પર તમારું પરફોર્મન્સ કેવા પ્રકારનું છે એ બહુ જ જેને કહેવાય મહત્ત્વ રાખતું હોય છે। તો અત્યારે હું સ્ટેજ 5 ક્લિયર કરી ચૂકી છું। યુનાઇટેડ નેશન્સ ની અંદર એન્ટ્રી લેવા માટે તો તમારે ટોટલ 6 સ્ટેજીસ કવર કરવાના હોય છે। એમાંથી આ બધા જ સ્ટેજ કવર કરતાં કરતાં હું 5th સ્ટેજ પણ મેં કવર કરી દીધું છે અને અત્યારે યુનેસ્કોમાં મેં ઓફિશિયલી એન્ટ્રી લીધી છે। સો આઈ એમ વેરી પ્રાઉડ કે યુનાઇટેડ નેશન્સ યુનેસ્કો સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે। એ રીતે કચ્છની સુપુત્રી આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સન્માન મેળવ્યું છે તે અભિનંદનને પાત્ર છે।